ગુજરાતે હાલ ઉડતા ગુજરાત બનવા તરફ જઈ રહેલ છે. ગુજરાતભરમાં નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહેલ છે, જેમાં દારૂ હોય, અફીણ હોય કે પછી કોઈ અન્ય નશો. ગુજરાતનું યુવા ધન નશો કરવા માટે અવનવા તરીકા અને ઉપાય શોધી રહેલ છે. રાજકોટના જેતપુરમાં આયુર્વેદિક આલ્કોહોલ સિરપથી બે રોકટોક નશાનું વેચાણ થતું હતું. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે આવા એક નશાનું વેચાણ કરતા બિયર બારને પકડી પાડ્યો અને 87 જેટલી નશાની સિરપ બોટલ પકડી. જેતપુરના સરદાર ચોકમાં આવેલી રાત્રી કોમ્પ્લેક્સમાં કિંગ નામનું બિયર ચાલતું હતું, જ્યાં નોન આલ્કોહોલ બિયરનું વેચાણ કરવામાં આવતું હતું. અહીં વેચતા આ બિયરમાં આલ્કોહોલ એટલે કે દારૂનો કોઈ ભાગ નથી હોતો અને શહેરના યુવાનો અહીં બે રોકટોક રીતે આવી. પરંતુ આ કિંગ બિયર બારના માલિકે યુવાનોને નશો કરવા માટે કંઈક અલગ જ રસ્તો શોધી કાઢ્યો છે, જે આયુર્વેદિક આસમની દવામાં આલ્કોહોલનું પ્રમાણ 11% અને સેલ્ફ જનરેશન હોય તેવી સિરપ અહીં આ બિયર બારમાં વેચવાનું અને પીવડાવવાનું ચાલુ હતું. જેતપુરમાં ચાલતા આ કિંગ બિયર બાર ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા રેડ કરીને અહીં ચાલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો અને કિંગ બિયર બારમાંથી 87 જેટલી આલ્કોહોલ આયુર્વેદિક સિરપની બોટલો પકડી પાડી હતી. સાથે જેતપુરના અન્ય એકેડીવી પાન નામની દુકાનમાંથી પણ 4 જેટલી બોટલો પકડીની સાથે કિંગ બિયર બારના માલિક યુવરાજ હુદળ અને ડીવી પાનના માલિક દેવ માવાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. સાહેબ, આજે કોઈ આલ્કોહોલિક પદાર્થ વેચતા હોય એવા એક ઘટના બનેલી છે અને એમને આરોપીઓને પકડેલ, શું ઘટના શું છે અને રેડ કરેલી છે, શું રેડ શું છે એમના વિશે માહિતી. જેતપુર શહેરમાં સરદાર ચોકમાં આવેલ કિંગ બિયર બારમાં જ્યાં નોન આલ્કોહોલિક બિયર વેચવાના હોય છે એની આડમાં નશાકારક દવાઓ વેચાતી હોવાની બાતમી હકીકત આધારે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી હર્બી ફ્લો, ધાત રાષ્ટ્ર જેવી વિવિધ નશાકારક દવાઓ 87 જેટલી બોટલો. આ આયુર્વેદિક દવાઓમાં હર્બલ આસવ સ્ટોરિક જેવી વિવિધ બ્રાન્ડ કે જેમાં બોટલ ઉપર જ આલ્કોહોલનું પ્રમાણ લખવામાં આવે છે. અલગ અલગ બ્રાન્ડ મુજબ 300 ml બોટલમાં આલ્કોહોલનું પ્રમાણ 9% થી લઈને 15% જેટલું હોય છે, જે કોઈ પણ આલ્કોહોલિક બિયરની બોટલમાં રહેલ આલ્કોહોલ કરતાં 2 ગણું વધારે હોય છે. 300 ml એક બોટલથી દારૂ કરતાં વધારે નશો આવે છે. અને બીજી 220 જેટલી ખાલી બોટલ મળી આવેલ છે, જે FSL તપાસની અર્થે કબજે કરેલ છે તથા બિયર બાર ચલાવતા યુવરાજ જીવકુભાઈ હુદળને અટક કરવામાં આવેલ છે. સાહેબ, આ જે બિયર બાર છે એમાં જે આલ્કોહોલિક પીણા જે વેચાતા હતા એ હકીકતમાં શું છે, એ કોણે વેચવા જોઈએ અને કયા નોર્મ્સને આધારે વેચાણ કરવા જોઈએ અને અહીંયા કેવી રીતના વેચાતા હતા આપ કહેશો? જે દવાઓ છે એ આયુર્વેદિક દવાઓ છે, જેમાં ઉપર જ લખેલું છે કે આમાં આલ્કોહોલિક કન્ટેન્ટ ધરાવે છે. જે દવા ફક્ત આયુર્વેદિક સ્ટોર ધરાવતા હોય, રજિસ્ટર્ડ સ્ટોર ધરાવતા એવા વેપારી જ વેચી શકે તથા આયુર્વેદિક ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન આધારે જ એ વેચી શકાય. સાહેબ, આ વસ્તુએ કેટલી જગ્યાએથી તમે પકડેલી છે? આવી આ જે ગેરકાયદેસર જે આલ્કોહોલિક પીણા છે કેટલી કેટલી જગ્યાએ વેચાતા હતા અને આપના તરફથી શું પ્રક્રિયા કરવામાં આવી? એક બીજી માહિતી મળેલ કે અને ડીવી પાન છે 3 બત્તી ચોકમાં આવેલું, ત્યાં પણ એને એક પેટી વેચાણ આપેલું હતું. અમારી રેડ દરમિયાન બીજી 4 બોટલ ત્યાંથી મળી આવેલ છે, એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અન્ય કોઈ જગ્યાએ આ પ્રકારના પીણા વેચાય છે એવી માહિતી છે? એ બાબતે વધુ તપાસ ચાલુ છે. આ કિંગ બિયર બારમાં શહેરના યુવાનો બે રોકટોક આલ્કોહોલિક સિરપની પીણી નશામાં ઝૂમે છે. આયુર્વેદિક આલ્કોહોલિક સિરપ એ દવાના રૂપે ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખી રૂપે આપે ત્યારે સરકાર માન્ય મેડિકલમાંથી જ મળે, પરંતુ અહીં તો નિયમોની 80-80 કરીને દવાના બદલે નશા માટે જ આ આલ્કોહોલિક સિરપ ઉપયોગમાં લેવામાં આવે છે. જેતપુરમાં સામે આવેલ આ નશાના કારોબાર
એ ગાંધીના ગુજરાત માટે લાલ લાઈટ સમાન છે. જો સરકાર કોઈ પગલા નહીં લે તો ઉડતા ગુજરાત બનતા વાર નહીં લાગે. સુરેશ ભાલિયા, ZS TV, જેતપુર.